સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજ્યમાં હાલ અચાનક જ તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હાલ રાજ્યમાં ઉત્તર પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે, ત્યારે આગામી 5 દિવસમાં ગુજરાતમાં ઠંડીનો મિજાજ કેવો રહેશે તે અંગે અમદાવાદ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાતમાં હવામાન અંગેની આજે આગાહી કરી છે, જેમાં તેમણે હાલ વરસાદની કોઈ શક્યતા નથી તેમ જણાવ્યું છે. આ સાથે ઠંડી અંગેની આગાહી કરતા તેમણે જણાવ્યું છે કે આગામી 2 દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, તેમ જો કે તે બાદ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે તેમ પણ જણાવ્યું છે. સાથે જ રાજ્યમાં હાલ ભાવનગરમાં સૌથી નીચું તાપમાન 10.5 ડિગ્રી નોંધાયું છે. આ સાથે અમદાવાદમાં 12.5 ડિગ્રી અને ગાંધીનગરમાં 12 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. તો રાજ્યમાં ઠંડીમાં અચાનક ઘટાડા અંગે તેમણે જણાવ્યું છે કે હાલ ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેને કારણે ઠંડી વધી છે. આગામી 2 થી 3 દિવસ બાદ તાપમાનમાં વધારો નોંધાશે. दिनों में जो फोरकास्ट है वो रेन की कोई संभावना नहीं है, और जो मिनिमम टेम्परेचर का फोरकास्ट है वो आने वाले 2 दिनों में जो मिनिमम टेम्परेचर होगा वो नो लार्ज चेंज में होगा. उसके बाद 2 से 3 डिग्री सेल्सियस का ग्रेजुअल राइज है, और टेम्परेचर मतलब अहमदाबाद और गांधीनगर की बात करें तो जो रियलाइज हुआ है वो 12.5 डिग्री सेल्सियस अहमदाबाद में रियलाइज हुआ है और गांधीनगर में 12 डिग्री सेल्सियस रियलाइज हुआ है. और सबसे लोवेस्ट मिनिमम टेम्परेचर की बात करेंगे पूरे गुजरात स्टेट में तो वो भावनगर में 10.5 डिग्री सेल्सियस मिनिमम टेम्परेचर रियलाइज हुआ है. अभी जो टेम्परेचर डाउन हो रहा है वो मेनली जो विंड है वो नॉर्थ नॉर्दर्ली टू नॉर्थ ईस्टर्ली है, उसके कारण ये टेम्परेचर डाउन हुआ है. और उसके बाद जो आने वाले तीन दिन के बाद जो टेम्परेचर होगा वो 2 से 3 डिग्री सेल्सियस का राइज होगा. जो आने वाले मतलब 2 से 3 दिन के बाद जो टेम्परेचर बढ़ेगा 2 से 3 डिग्री सेल्सियस, उसमें जो विंड होगी वो नॉर्थ ईस्टर्ली विंड कंपोनेंट ज़्यादा होंगे, जिसके कारण ये टेम्परेचर बढ़ेंगे. આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપે તૈયારીઓ શરૂ કરી છે, ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે 1 દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે, જેમાં તેમણે